શ્રીજી મહારાજે સંતોને કહ્યું છે, સંતો વિચારો દેશ વિદેશ રે, આપો સૌ જનને ઉપદેશ. જાઓ સંતો, એક જગ્યાએ બેસીને પાલવશે નહીં, વિચરણ કરો, સત્સંગ કરાવો. હે સંતો, તમારા થકી તો હું ઉજળો છું. પામર પતિત જીવને તમે મારે શરણે મૂકો છો, સત્યની બાબત સમજાવો છો, માટે તમે એક જગ્યાએ બેસી રહો નહીં ચાલે, જાઓ દેશ વિદેશ. મારા દર્શનનો લોભ રાખજો નહીં, મારા દર્શનનો લોભ ન રાખજો. સંતો કહે છે, ભલે મહારાજ. અને સંતો ગયા, બ્રહ્માન સ્વામી એનું મંડળ લઈને ગયા, ચાર પાંચ જણા ગયા, સત્સંગ કરાવે. ફરતા ફરતા ઘણા બે ત્રણ મહિના થઈ ગયા, દર્શન નથી થયા. દર્શન કરવાની આશા તે અહીંયા ને અહીંયા રહી જશો તો આ બ્રહ્માંડમાં સત્સંગ કેમ થશે, કેટલાય દેશ છે. ફરતા ફરતા કરિયાણા આવ્યા. ક્યાં આવ્યા? કરિયાણા, કાળા મકવાણા ને ત્યાં. કરિયાણામાં એક પથ્થર છે રણકાર કરે, અને કાળુભા નદી છે, પ્રવાહ વહે છે. જાત્રાએ જાવ ત્યાં જોજો. ત્યાં સભા કરીને મકવાણાને ત્યાં બેઠા છે, અનેક ભક્તજનો બેઠા છે. અને બ્રહ્માન સ્વામી કરિયાણાના પાદરમાં આવી ગયા. પણ આજ્ઞા નથી, અમારી આજ્ઞા સિવાય તમને ખબર પડે અહીં મહારાજ છે તો દર્શન કરવા ના આવજો, સીધા ચાલ્યા જાઓ સત્સંગ કરવા માટે. તમને અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ, એ પામર મુમુક્ષુ ને જિજ્ઞાસુ જીવને તમારી શરણાગતિ બતાવવા માટે લાવ્યા છીએ, જાઓ. હવે બ્રહ્માન સ્વામીને કોઈ કે કહ્યું, ભક્તજનો કે સ્વામી તમે અહીંયા સુધી આવ્યા છો અને જાપો તો બહુ દૂર છે, પણ એ શ્રીજી મહારાજ અહીં બિરાજે છે, ઓ ભક્તને ઘરે. હે ભક્તને ઘરે છે તો નજીકમાં દર્શન કરવા આવવા દેશે. છોકરો હતો વાડીમાં, છોકરો કામ કરતો હતો, કોસ તાણતો હતો. તમને ખબર નહીં પડે કોસ કેમ તણાય એમ. છોકરાને કહ્યું, એ છોકરા દીકરા, કાળા મકવાણાને ઘરે સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, આવ્યા છે કે? એને પૂછી આવતો કે બ્રહ્માંડ સ્વામી આવ્યા છે મંડળે લઈને તો તમારા દર્શન કરવા આવે, કે હા પૂછી આવું, પણ આ મારું કામ ખોટી થાય ને, હું બધું પાણી પાઉં છું અને પહેલાં કોસથી પાણી પાઉં, માં મુશ્કેલી હોય. હમણાં મોટરને ગોળે સ્વિચ દાબો ને એ ધોધ વહે એવું નથી, તો ખેંચવા પડે કોસ, ચાર પાંચ ડબ્બા આવે એમાં. તો મારું કામ અટકી જાય ને, તારું કામ નહીં અટકે, લે હું કોસ્તાણું. તમને કોસ્તાણ તો આવડે? એ કે હા આવડે. તો કોસ્તાણ તો આવડે તો સાધુ કાં થયા? એને એમ કે સાધુને કાંઈ કામ ના આવડે એ સાધુ થાય, ભૂખે મરતા ભેખ લેતા હશે. એ કે અમને કોસ્તાણ તો આવડે, બધું આવડે, વાડીનું કામ કરતા. બ્રહ્માન સ્વામી કે કાંઈ કરેલું નથી, ઓ ચારણના દીકરા છે, બધું આવડે અમને. જા પૂછ્યા, હું કોસ તાણીશ તારે વાળીને પાઈ દઉં, લે પાણી. પછી ઊંધ ઉપર ટેકરી હતી ને ડુંગર નાનકડો, એનમાં ચડીને જુએ, ઓલો બાબો કહેતા હતા કે તારું પાણી પાઈ દઈશ, બેઠા છે કે પાણી પાય છે તો જાઉં, કહેવા નકર ના જાઉં. જ્યાં ઊંચું કુછ મોઢું કરીને નીચે જોયું ને ડુંગર માથેથી, તો આખી એ વાળી રેલામ છેલ પાણીથી ભરચક ભરાઈ ગઈ. છલકે છે, ક્યારા છલકે છે. એ હું તો ત્રણ ચાર દિવસ સુધી કોસ તાણત ને પાણી પાત, તોય પીવાય, એક છેડે પીવાઈ જાય તો બીજી કોર કોરું થઈ જતું હતું, અને આ તો રેલામ છેલ. મહારાજને પગે લાગી, છોકરાએ કહ્યું, મહારાજ કે હા, આપણા ગામને જાપે થોડાક દૂર બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે, એણે એમ કહ્યું છે દર્શન કરવા આવે.
સ્વામિનારાયણ ભગવાન કે દર્શનની આશા ન રાખે, એને કહો ચાલ્યા જાય. એ બાવો કામણ ટુમણીઓ એ જાવે ને ધક્કા દઈને બહાર કાઢી નાખો. શ્રીજી મહારાજ કે ધક્કા મારીને એને બહાર કાઢી નાખો, ગામથી બહાર કાઢો. છોકરો વિચાર કરતો થઈ ગયો. એ આવ્યો, માઠા માઠા પગ માંડે બ્રહ્માંડ સ્વામીને ખબર પડી જઈ, સમાચાર સારા નથી. સમાચાર સારા હોય તો કૂદકે કૂદકે ચાલ્યો આવે. છોકરો આવ્યો બાજુમાં, શું થયું કે એને એમ કહ્યું ધક્કા મારીને બહાર કાઢી મેલો બાવાને, પણ મારવા હોય તો માર ધક્કા. કે તમને ધક્કા મરાય કેમ? આખી વાડીએ રેલમ છેલ કરી દીધી, આટલી તમારામાં તાકાત. તમને જોઉં છું તો મને કેટલું હેત આવે, મારા બાપમાંથી ના આવે એટલું હેત આવે, અને તમને ધક્કા મરાય. એ સ્વામિનારાયણ ભગવાન એમ બોલતા હશે. હજી એ મારું કામ કરવા જઈશ? હા જઈશ. અને આ સ્વામી ખડિયામાંથી કાઢી પેન અને કાગળ લખી દીધો કે આ ચિઠ્ઠી સ્વામિનારાયણ ભગવાનને દેજે, પછી શું જવાબ દે એ મને કહેજે. અને એ ચિઠ્ઠીમાં, એ ચિઠ્ઠી આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે તમને દીનાનાથજી. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણ આધાર, મારા પ્રાણ આધાર, જે મારા ખો તે મરઈએ વચનને સાથજી. હે મારા પ્રાણ ના આધાર, મારા પ્રાણ ના આધાર, જે મારા ખો તે મરઈએ વચનને સાથજી. અમે તમ કારણ સયા મેળા, હે અમે તમ કારણ સયા મેળા, નાથને કહાવે સુણવા વેણા, હે નાથને રખવાને સુણવા વેણા. અમે તૃપ્ત નથી કીધાને, ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી. મહારાજ, મહારાજ તમારા માટે અમે મેણા સયા, અમારા હજી તૃપ્ત થયા નથી. નેણા તમારા દર્શન કરી કરીને અમને હજી અંતરમાંથી અભિલાષા જાગે છે. તમારા દર્શન કરવા માટે અમે અકળાઈએ છીએ, માટે એક વખત રજા દો તમારા દર્શન થઈ જાય. માછડી તરફડે પાણી વિના એમ મહારાજ તમારા દર્શન વિના તરફડીએ છીએ. આ 3-4 મહિના થયા હમણાં કોરોના ચાલે છે ને, બધા બાયુને ને હરિભક્તોને દર્શન ન થાય તો બારે ગેટ પાસે ઊભીને બિચારા રડતા હોય છે. ખાલી દર્શન કરવા દો, આટલી તો એને ભગવાનમાં હેત ભાવ આપણા ભક્તજનોને, કે દરવાજે દંડવત કરે, દરવાજે પ્રણામ કરે, ભગવાન વિના રહેવાતું નથી. આવા ભક્તો છે. તમારા માટે અમે મેણા સયા મહારાજ, દર્શન દેવાની રજા આપો. અમે લોકલાજ કુરને લોપી, અમે લોકલાજ કુરની લોપી, અમે કહેવાયા ગિરધરના ગોપી, અમે કહેવાયા ગિરધરના ગોપી, અમે તમ કારણ પહેરી ટોપી, ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી.
चतुर सुजान सुनो चतुर सुजान ए मन घटे रे तमने दीना नाथ जी। हे महाराज अमे गिरधर ना गोपी छे त्यागाश्रम में आवी जाए दीक्षित थी जाए बदा स्त्री हो या पुरुष हो गिरधर ना गोपी छे एनी तो तमारा नाम नी तो अमे टोपी पहेरी छे तमारा माटे तो महाराज लोक लाज सर्वे अमे मुकी तजी दीधी छे अने हवे खाली एटलू ज छे तमारा दर्शन आपो बस बीजी कोई आशा ज्यां मुकशो त जईशुं पण आज बे बे त्रण त्रण महीना थया तमारा दर्शन नथी दर्शनो वियोग महाराज टाळो पहेला केटली प्रीत करी ने तमे अमने સંભાળ્યા છે સાથે રાખ્યા છે પહેલી પ્રીત કરી શિદને આગે પહેલી પ્રીત કરી શિદને આગે દૂધ દેખાડીને માર્યા ડાંગે દૂધ દેખાડીને માર્યા ડાંગે પછી તેને કેવું અસમૂ લાગે પછી સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ગાટે રે તમને દીનાનાથ રે સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ગાટે રે તમને દીનાનાથજી પેલા પ્રીત કેટલી કરી દૂધ પાયા અમને દૂધ પાયા ને હવે તમે ડાંગે એટલે લાકડીથી હવે તમે મારો છો પેલું દૂધ પાય પછી લાકડીથી મારે કેવું કહેવાય માટે હવે એટલું જ કરો દર્શન જ આપવા છે બીજું કાંઈ નથી કેવું અતિશય અકળાઈ ગયા છે આંખમાંથી દર દર બ્રહ્માંડ સ્વામીને આંસુ જાય શરીર કાયા કંપે છે માછલું તરફડે એમ તરફડે જ છોકરો જોતો જ રહી ગયો આટલું બધું હેત હવે છેલ્લી બાકીની કડી જ્યારે લખીને ત્યારે ભગવાન એકદમ કરુણાર્દ્ર બની ગયા કઈ દયા આવે તો દર્શન દેજો કઈ દયા આવે તો દર્શન દેજો નહીતર અખંડ અંતર મારે જો નહીતર અખંડ અંતર મારે જો સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ગાટે રે તમને દીનાનાથ જે સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ગાટે રે તમને દીનાનાથ જે ધરતીમાં પગે લાગ્યા ધરતીને પગે લાગીને કે હે મહારાજ દયા આવે ને તમે તો દયાળુ છો દયા આવે તો દર્શન દેજો રજા કરવીને અમે દોડતા આવીએ અને કદાચ તમારી ઈચ્છા ના હોય તો અંતરમાં રહેજો અંતરમાં રહીને દર્શન દેજો એમ શ્રીરંગના સ્વામી તમને કહે છે ચિઠ્ઠી લઈને છોકરો દોડતો દોડતો આવ્યો શ્રીજી મહારાજના હાથમાં આ કીર્તનની કાગળીઓ દીધો મહારાજે વાંચ્યો અને મહારાજ ઊભા થઈ ગયા સફાળા આવા બ્રહ્માનંદ સ્વામી જા છોકરા એને કહેજો ભલે આવે અને છોકરો જાય દોડતો 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 જઈને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું સ્વામીજી અને ભગવાને સ્વામિનારાયણ કહ્યું છે ભલે આવે દર્શન કરવા અને બ્રહ્માનંદ સ્વામી દોટ દીધી છે એવી દોડતા ગયા સામેથી સીજી મહારાજ દોડતા આવે આ બાજુથી બ્રહ્માનંદ સ્વામી દોડતા આવે બે જણા બાથમાં લઈને બેઠા સ્વામી તમારા થકી અમે ઉજળા છીએ તમારા થકી અમે ઉજળા છીએ તમે સત્સંગ કરાવી અમારી તમે ચારેય દિશાએ મોક્ષનો માર્ગ ખુલ્લો કરી દીધો છે બેસો બેસો બાથ મળીને બેટ્યા પુષ્પનો હાર પહેરાવ્યો બ્રહ્માંડ સ્વામી આંખના આંસુથી ભગવાનના ચરણ ભીંજવી દીધા બાજુમાં બેઠા જ મહારાજના ચરણ ઉપર હાથ છે હજી હાથ ખસકાવ્યો નથી ચરણ ઉપર હાથ છે અને ડર ડર આંસુ ચાલ્યા જાય સ્વામી હજી એ રડો છો
बाप रड़िए नहीं तो शू करिए। कहो तो खरा वहाँ तमें सत्संग करावा गया था त्या केवी परिस्थिति हती तको। त्यारे ब्रह्मान स्वामी कहे छे महाराज त्या गया था ने त्या चंदन दे पुष्पनी वृष्टि करता था मारा माथे फूलना हार पहेरावता था अने जात जातना तो भोजन जमाड़ता था। महाराज केवुं हतुं? त्यारे ब्रह्मान स्वामी के महाराज फूलनी वृष्टि नहीं कादव ने कीचड़ घा करता था फूलना हार नहीं पत्थरा फेंकता था अने घणी जगह तो चीपियाना मार खाखी बावाना खावा पड़या छे। त्यारे मांड मान थोड़ो जाजो सत्संग थवा मंड्यो छे। શ્રીજી મહારાજ ફરીથી બાપ સફાળા ઊભા થઈ જઈ અને બ્રહ્માન સ્વામીના માથા ઉપર હાથ મૂક્યો અને છાતીમાં ચરણા રવિંદ આપ્યા છે। સ્વામી અમે બહુ રાજી છીએ પણ તમારું કામ તમે જ કરી શકશો પણ ફરીથી પણ તમારે પાછું સત્સંગ કરાવવા જવાનું રહેશે। તો એક દિવસ રહ્યા છે, મહારાજે પોતાના દર્શનનું ખૂબ સુખ આપ્યું। એણે એમ કહ્યું, જાઈ બાવાને તગડી મૂકજો, એ મંત્રિક બાવો છે, છતાંય બ્રહ્માન સ્વામીને જરાય અભાવ આવ્યો નથી, કિંચિત માત્ર અભાવ નથી આવ્યો। એટલે શ્રીજી મહારાજ એને વારંવાર અપનાવે છે। અહંકાર ક્યારે પણ સવડું સૂજવા દેશે નહીં, એને અવળું જ લેશે, બીજાનો જ અભાવ લેશે અહંકાર। એટલે અહંકારથી બચીએ, ભગવાનનું શરણું લઈએ, જે જેમ કરતા હશે એ બધું સારું જ કરતા હશે। આ જો ને દોડ્યા કરે છે એમને પદક્ષણા દીધા રાખે, દોડ દોડ કરે શું ભગવાન મળશે? નહીં નહીં, એની પદક્ષિણામાં ઈચ્છા છે, એની ભાવના છે, તો શા માટે તમે અભાવ લો છો? કોઈ આંખ બંધ કરીને મારા ફેર જો ને, આંખ બંધ કરીને એમને ઊભીને મારા ફેરો કે આમ જોતી એ નથી, કાં અભાવ લ્યો છો? ભલે ની આંખ બંધ કરી ભગવાન નિરખે છે, જે જે કંઈ કરે છે એ એના ભગવાન માટે કરે છે, તો એમાં કોઈ પણ રીતે અભાવ લેવો ને, સેવા કરે તો સેવા એ ભક્તિ જ છે। અનેક પ્રકારના ભક્તજનો હોય, અનેક પ્રકારની રીત ભાતની ભક્તિ હોય, તો મહારાજ કે ક્યારે પણ અભાવ લેવો નહીં। પહેલાં કહ્યું હતું કે ભક્તજનની સાથે દીકરો ગયો જાત્રાએ અને બધા સંઘ આખો મંગળાચરણ થતું હશે, મંગળા આરતીને સંઘ સૂઈ ગયો હતો થાકેલો, બાપ દીકરો ગયા દર્શન કરવા, દીકરો કે બાપાને, બાપા આ બધા જાત્રા કરવા આવે કે હું સૂવા આવ્યા છે, એમને સૂતા પડ્યા છે। બાપે કીધું, તું જાત્રા કરવા આવ્યો કે બીજાના અવગુણ લેવા આવ્યો? એ સૂતા છે તો ભલે સૂતા છે, સૂતા સૂતા ભગવાનનું ધ્યાન સ્મરણ કરતા તને શું ખબર? તું આવ્યો એટલે તું મહાન મોટો, આવું તારો કરવા માટે તને યાત્રા કરવા નથી લઈ આવ્યો, ક્યારે અભાવ ના લેજે એને બાપે કીધું। દીકરો કે ભલે બાપુજી કીધી નહીં લો। આવા બાપ હોય, આવી માં હોય અને પોતાનું અંતઃકરણ આવું હોય તો બીજાના દોષ કઢાવે અને અભાવથી પોતે મુક્ત રહે ને બીજાને મુક્ત કરે। એટલે આ 64મા વચનામૃતમાંથી ગહન વચનામૃત છે, પણ એનો સિદ્ધાંત રહસ્ય એમ આપણે લાવ્યા છીએ કે ઈર્ષાએ રહિત ભક્તિ કરવી, શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી અને અહંકારથી દૂર રહેવું। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ।